સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વસઈ ગામે ચંદનના લીલા ઝાડની ચોરી. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વિવિધ ગામડાઓમાં ખેડૂતોના ખેતરમાંથી અવારનવાર ચંદનના ઝાડની ચોરી થતી રહે છે, જેમાં છેલ્લા કેટલાય સમયથી ઈડર પંથકમાં ચંદન ચોરો ચંદનના ઝાડની ચોરીને લઈ જઈ રહ્યા છે. ખેડૂત દ્વારા ઘણા વર્ષોની માવજતથી ઉછેરેલ કરેલ ચંદનના ઝાડ રાત્રિ દરમિયાન કાપી વીરપ્પનો ચોરીનો અંજામ આપી રહ્યા છે. સાસવારે થઈ રહેલ ચંદનના ઝાડ ચોરાઈ રહ્યા છે, જેમાં ગતરાત્રિએ વસાઈ ગામની સીમમાં બે ખેડૂતોના ખેતરમાંથી લીલા ચંદનના ઝાડની ચોરી કરવા ચંદનના લીલા ઝાડ કાપ્યા હતા, જેમાં એક ખેડૂતના ખેતરમાંથી કાપેલ ચંદનનું ઝાડ ચંદનચોર ઉઠાવી ગયા હતા અને ખેડૂત જાગી જતા બીજું ઝાડ સ્થળ પર જ છોડી જતા રહ્યા હતા, જેમાં એક ખેડૂતના ખેતરમાંથી આશરે 20 ફૂટ ઊંચું લીલા ચંદનનું ઝાડ કિંમત આશરે 2 લાખ રૂપિયા રાત્રિના સમયે ચોરી કરી ઉઠાવી ગયા હતા. અવસાઈ ગામમાં ગઈ રાત્રે યોગેશભાઈ જીતાભાઈ દેસાઈને ત્યાંથી ચંદન કપાડી, એના બાજુમાં જ પાડોશી ધનવંતભાઈ લાલજીભાઈના ખેતરમાંથી એ ચંદન કપાણી છે. આ ચંદન ચોરીનું વસઈમાં છેલ્લા 20 વર્ષથી ચોરીઓ ચંદન ચોરી થાય છે. એક શિયાળાની સિઝનમાં થાય છે અને આ વખતે ચોમાસાની સિઝનમાં થયું છે. ઓછામાં ઓછી આ વસઈ ગામમાંથી છેલ્લા 20 વર્ષમાં 50 થી 70 સારા પૂરા પરિપક્વ નંગ લગભગ એની કિંમત 1 કરોડ રૂપિયા ઉપરની થાય એટલી ચોરી થઈ છે. પણ જ્યારે પણ અમે ફોરેસ્ટ ખાતાને કે પોલીસ ખાતાને રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે એ એકબીજા ઉપર ખો આપતા હોય છે કે ભાઈ જો ખેડૂતના સર્વે નંબરના ખરાબામાં હોય તો તમારે એમ કે માલિકી હક થાય એટલે તમારે પોલીસ ખાતાને જાણ કરવી, અને પોલીસ ખાતું એમ કહે છે કે ભાઈ તો ફોરેસ્ટ ખાતામાં આવે એટલે ફોરેસ્ટ ખાતાને જાણ કરવી. એટલે આ અઢામમાં ખેડૂતોને બંને રીતે નુકસાન જાય છે. એક તો ખેડૂતોને આ પોતાના ખેતરમાં વાંચતો એનો લાભ મળતો નથી, અને બીજા ચોર આ લઈ જાય છે, અને જો ખેડૂત આ લઈ જાય તો એના પર ગુનો દાખલ થાય છે. એટલે હું મારી વિનંતી છે ફોરેસ્ટ ખાતાને કહું છું અને પોલીસ વિભાગને કહું છું અને ગૃહ વિભાગને કહું છું કે સૌથી મોટી 1 લાખ કરોડ રૂપિયાની ચંદન ચોરી આ વસઈ અને આજુબાજુના એરિયામાં થાય છે. એટલે આ બાબતે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે જે તે તંત્રને હું રજૂઆત કરું છું કે ભાઈ આનો કડકમાં કડક અમલ થઈને ગુનેગારોને સજા થવી જોઈએ. અગાઉ પણ આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં 1 લાખ રૂપિયાના ચંદનના ઝાડની ચોરી થઈ હતી. ચંદનચોર ચંદનના ઝાડ પરિપક્વ થાય અને ખેડૂતોને તેને વર્ષની મહેનતનું ફળ મળવાનું હોય અને પહેલાં ચંદનના ઝાડ ચોરી કરી લઈ જાય છે. ઈડર પોલીસ સ્ટેશનનું આઉટ પોલીસ સ્ટેશન ત્યાં આવેલું છે અને વન વિભાગ દ્વારા પણ કરબી મૂકવામાં આવેલ છે, તેમ છતાં ચોરીઓ થઈ રહી છે. ચોરીનો ભેદ આટલા વર્ષોથી ચોરી થાય છે તે છતાં ઉકેલાતો નથી. આજે ફરીથી વસઈમાં આ દેસાઈ યોગેશભાઈ જીતાભાઈ નત્યોથી અને દેસાઈ ધનવંતભાઈ લાલજીભાઈ નત્યોથી ચોરી થઈ છે. વારંવાર ચોરીઓ થતાં છતો આનો પ્રશ્ન ઉકેલાતો નહીં. રોમજોળ ફરિયાદ કાગળ પર હશે કે કોઈ ચોર પકડતા નથી, કપુ કઈ લાઈન છે એ કંઈ ખબર પડતી નથી. નકર ગમે ત્યાંથી એ લાઈન તો પકડાય, આ વર્ષે નહીં તો 2 વર્ષ સુધી પણ કેસ પરેલો હોય તો એની તપાસ થાય તો રૂબરૂ પકડાય ખરી, પણ ખબર પડતી નથી ને કરોડો રૂપિયાની ચંદન ચોરી થઈ છે. હવે આ જે ચંદનો છે એ કંઈ કુદરતી નેચરલ છે એટલે આની બહુ સુગંધ હોય છે, એના કારણે કે કોઈ ખબર પડતી નથી અને વારંવાર આવી રીતના ચોરી કરે છે. એના માટે ખાસ વિનંતી કે આને ખાસ પ્રયત્નો કરીને પણ આ કેસ સફળ થવો જોઈએ એટલા માટે હવે વિનંતી કરીએ છીએ. વન વિભાગના કર્મીઓ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ફોરેસ્ટર અને બીટગાર્ડ મૂકવામાં આવ્યા હોવા છતાં ચંદનચોર આ વિસ્તારમાંથી બિંદાસ ચંદનના લીલા ઝાડ કાપી ચોરી કરી લઈ જઈ રહ્યા છે. વસાઈ ગામના ખેડૂતો દ્વારા ₹2 લાખના ચંદનના ઝાડની ચોરી થઈ હોવાને ઈડર પોલીસે ખાતે ફરિયાદ નોંધાવી હતી. રાજેશ ચાવડા, ZSTV, ઈડર.